ત્યારે આટલી મોટી વિરાટ આ સભાને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને મિત્રો આ રેલી ખૂબ શિસ્તબદ્ધ રીતે કલેક્ટર ઓફિસ સુધી પહોંચે અને આપણે આપણી વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીએ અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈને સમર્થન આપીએ અને એમને કહીએ કે આખો દેશ તમારી સાથે ઊભો છે આ દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે વિશ્વગુરુ બનાવવા માટે તમે જે તપસ્યા કરો છો એમાં સુરત સહિત ગુજરાત અને હિન્દુસ્તાન તમારી સાથે છે ફરીથી બધાને ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માતા કી જય આજે ભારત સરકાર દ્વારા CAA એમેન્ડમેન્ટ બિલ જે પસાર થયું છે એના સમર્થનમાં આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી જવાની છે અને લગભગ 1 લાખની આસપાસનું પબ્લિક ભેગું થયું છે. લોકોને એ કહેવા માગું છું કે CAA જે બિલ છે તે બિલ રાષ્ટ્રના હિતમાં અને અલ્પસંખ્યક માણસો જે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવેલા છે તેને નાગરિકતા આપવા માટેનું બિલ છે અને આ બિલથી અન્ય સમાજને જે અહીંયા સ્થાનિક મુસ્લિમો છે એને કોઈ અન્યાય થવાનો નથી એવું હું કહેવા માગું છું. સુરત નાગરિક સમિતિ દ્વારા દેશમાં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જે લાવવામાં આવ્યો છે એના સામે વિરોધ પક્ષ દ્વારા જે ખોટા ભ્રમ અને ખોટી રીતે દેશભરમાં ક્યાંક ને ક્યાંક દેશ હિતને છોડીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરાવવા માટે જે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે એની સામે આજે સુરત શહેરના સૌ નાગરિકોએ મળીને એક પીસફુલ માર્ચનું આયોજન કરેલું છે જેમાં આપ જોઈ શકો છો કે સુરત શહેરના હજારોની સંખ્યામાં લોકો આ રેલી નહીં પરંતુ રેલા જેવી પરિસ્થિતિ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી લઈને કલેક્ટર કચેરી તક શાંતિપૂર્ણક વાતાવરણમાં આજે આ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટના સપોર્ટમાં એક પત્ર આપવા માટેની આ રેલીનું આયોજન કરેલું છે અને ચારેવ તરફ ભારત માતા કી જેના નારા જોડે લોકો વનિતા વિશ્રામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. લોકો પોતે આ એક્ટની સાથે અને સહયોગમાં એના કાર્યક્રમમાં જોડાયેલા છે. આ એક્ટને જે લોકો સમજ્યું છે જે લોકોએ વાંચ્યું છે એવા હજારોની સંખ્યામાં લોકો આજે આ રેલીમાં જોડાયેલા છે. આવનારા દિવસોમાં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ શું છે એ લોકો તક પહોંચાડવા માટે હજારો લોકો નીચે તક જશે.